નોકરી હોય, આરક્ષણ હોય કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે, એ પણ ક્યાંક ને ક્યાંક બરબાદ થવાનું છે. સરકારી સંસ્થાઓના ખાનગીકરણથી દેશના યુવાનો માટે સ્થાયી રોજગાર છે એ પણ આવતા સમયમાં નહીં ઉભા થાય, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટો પડકાર સમાન હશે. પછી તમે એ પણ જોયું છે કે SSC, NEET, GE આ જેવી અનેક જે પરીક્ષાઓ છે એમાં પણ દિવસે ને દિવસે જે ઘોટાળો બહાર આવી રહ્યા છે, કૌભાંડ બહાર આવી રહ્યા છે, એના કારણે પણ આવનારા સમયમાં મસ્ત મોટું નુકસાન વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થવાનું છે. અને આ જે નીતિ છે એના કારણે વિદ્યાર્થી સંગઠનોનો પણ એક રોષ ક્યાંક દેખાઈ રહ્યો એવું લાગે છે. સરકારનું કહેવાતું સંગઠનની સાથે ચર્ચા કરવાથી માત્ર નીતિ ના બનાવી શકાય, બીજા પણ વિદ્યાર્થી સંગઠનો આ દેશની અંદર ઘણા બધા છે, એમની સાથે પણ ક્યાંક ચર્ચા કરવામાં આવી હોય તો મારું માનવું છે કે એના કારણે પણ નીતિ સારી રીતે બની શકે ને એનો ચોખ્ખો ફાયદો છે વિદ્યાર્થીઓને મળત. હમણાં પણ આપણે સૌએ જોયું છે કે સ્કોલરશીપમાં અને શિષ્યવૃત્તિમાં પણ ખૂબ મોટા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ખૂબ લેટ આપવામાં આવી રહી છે. SC હોય, ST હોય, OBC ના જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હોય છે એ સ્કોલરશીપ એમને ટાઈમસર ન મળતા એ વિદ્યાર્થીઓને પણ ક્યાંક ને ક્યાંક આર્થિક ભીષમાં મુકાવવું પડતું હોય છે. એ પણ એમાં સરકારની ખૂબ મોટી ખામી અમને દેખાઈ રહી છે. બીજા પણ ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈને આજે NSY શિક્ષા બચાવો દેશ બચાવો અભિયાનને લોન્ચ કરવા જઈ રહ્યું છે. અને અમારી બહુ સ્પષ્ટ માગણી છે NSY કે એક તો કોરોનાના કારણે વિદ્યાર્થીઓના 2 વર્ષ બરબાદ થઈ ચૂક્યા છે, વિદ્યાર્થીઓ ભણી શક્યા નથી અને આગળ પણ વધી શક્યા નથી. એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય પોતાની જે ભરતી પ્રક્રિયા હોય છે એ ભરતી પ્રક્રિયામાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ, રાજ્ય સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓમાં વયમર્યાદા છે, એમાં ક્યાંક ને ક્યાંક 2 વર્ષ છૂટ આપવી જોઈએ એવી સૌથી મોટી મહત્વની અમારી NSY. કારણ કે 2 વર્ષ એ વિદ્યાર્થીઓ બરબાદ કરી ચૂક્યા છે કોરોનાના કારણે, મહામારીના કારણે, એમાં વિદ્યાર્થીઓ 2 વર્ષ એમને વયમર્યાદામાં છૂટ આપવામાં નહીં આવે તો આવનારા સમયમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાશે. આવી અમારી NSY ખૂબ સ્પષ્ટપૂર્વક NSY રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ માગણી છે. અને આ અવનવી માગણીઓ આવનારા સમયમાં જે પરીક્ષાઓ યોજાવાની છે એમાં પણ તાત્કાલિક પરીક્ષાઓનું આયોજન થાય, એ પરીક્ષાઓમાં પણ કોઈ પણ પ્રકારનું કૌભાંડ ના થાય, એવા વ્યક્તિઓને પરીક્ષાઓનું તમામે તમામ હેન્ડલિંગ આપવામાં આવે કે જેના ઉપર અગાઉ કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારના આરોપ ના લાગેલા હોય, તેમજ શિષ્યવૃત્તિ હોય કે GE કે NEET કે જે પરીક્ષાઓ યોજાવાની છે એમાં પણ કોઈ કૌભાંડ ના થાય અને વયમર્યાદા આપવામાં 2 વર્ષની છૂટ આપવામાં આવે, આવી અનેક માગણીઓ સાથે માગણી મૂકવા માટે અમે